નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 8 માં આગળ અભ્યાસ કરીએ. વિષય ગણિત ચેપ્ટર નંબર 12, જેનું નામ છે મિત્રો ઘાત અને ઘાતા, જેમાં સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 3 કિંમત શોધો. તો જેમાં મિત્રો એક્ઝામ્પલ નંબર 1 નો અભ્યાસ કરીએ. હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. મિત્રો કૌંસમાં 2 ની માઇનસ 1 ઘાત ગુણ્યા 4 ની માઇનસ 1 ઘાત કૌંસ પૂરો ભાગ્યા 2 ની માઇનસ 2 ઘાત. અહીંયા મિત્રો આપણે ઘાત માઇનસ માં આપેલી છે, તો ઘાત ને મિત્રો આપણે પ્લસ કરી દઈશું. તો પ્લસ કરવા માટે મિત્રો ક્યાં લખીશું? છેદમાં. તો કેવી રીતે મિત્રો? તો અહીંયા 1 ના છેદમાં 2 ની 1 ઘાત. 1 ઘાત મિત્રો લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી, માટે મિત્રો આપણે 1 ઘાત લખીશું નહીં. કઈ નિશાની? ગુણાકાર. એવી જ રીતે મિત્રો 4 ની માઇનસ 1 ઘાત. માઇનસ ઘાત દૂર કરવા માટે 1 ના છેદમાં 4 ની 1 ઘાત. તો 4 ને 1 ઘાત મિત્રો આપણે લખીશું નહીં, ભાગ્યા. હવે મિત્રો 2 ની માઇનસ 2 ઘાત, તો 1 ના છેદમાં 2 ની 2 ઘાત. હવે મિત્રો તમે એ ધ્યાન આપો, કઈ પ્રોસેસ કરવાની છે આ બંનેને? ગુણાકારની મિત્રો. તો હવે અંશછેદ ઉડતા હોય તો મિત્રો તમે ઉડાડી શકો, અને ના ઉડતા હોય મિત્રો તો અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. તો અહીં મિત્રો અંશછેદ ઉડતા નથી, તો માટે મિત્રો આપણે અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું. તો અહીંયા અંશમાં 1 ગુણ્યા 1 એટલે 1 થાય મિત્રો, 2 ગુણ્યા 4 તો કેટલા થાય મિત્રો? 8. કઈ નિશાની? ભાગાકારની. અને 1 ના છેદમાં 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત બરાબર મિત્રો કેટલા થાય? તો કે 2 ગુણ્યા 2 કેટલા થાય મિત્રો? 4. હવે મિત્રો કઈ પ્રોસેસ કરવાની? ભાગાકાર. તો ભાગાકારની મિત્રો અપૂર્ણાંકમાં ભાગાકારની પ્રોસેસ તમે ધોરણ 7 માં અભ્યાસ કરી ચૂક્યા. તો કેવી રીતે? ફરીથી મિત્રો પહેલો અપૂર્ણાંક મિત્રો જે આપેલો હોય એને લખી દઈશું 1 ના છેદમાં 8. ભાગાકારના શું કરીશું મિત્રો? ગુણાકાર કરી દઈશું. અને એની બાજુવાળી સંખ્યા મિત્રો વ્યસ્ત કરી દઈશું, એટલે કે સંખ્યાને મિત્રો આપણે શું કરીશું? ઉલટાવી દઈશું. અંશ છે છેદમાં લખીશું, અને છેદને મિત્રો આપણે અંશમાં લખીશું. તો 4 એક ચતુર્થાંશનો વ્યસ્ત શું થાય મિત્રો? 4 એકાંશ અથવા મિત્રો એકલા 4. હવે મિત્રો કઈ પ્રોસેસ છે? ગુણાકારની. તો ગુણાકારમાં અંશછેદ ઉડતા હોય તો મિત્રો આપણે ઉડાડી દઈશું. તો અહીંયા 4 દૂર કેટલા થાય મિત્રો? 8. અહીંયા 1 1 મિત્રો ઉડી જશે, ઉપર કશું અંશમાં નથી વધ્યું, એટલે 1 અને છેદમાં મિત્રો કેટલા? 2. તો આપણે કેટલી કિંમત મળી મિત્રો? 1 ના છેદમાં 2. આવી રીતે મિત્રો તમે કિંમત શોધી શકો છો. હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 3, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે. 1 ના છેદમાં 2 જેની માઇનસ 2 ઘાત પ્લસ 1 ના છેદમાં 3 એની માઇનસ 2 ઘાત પ્લસ 1 ના છેદમાં 4 એની માઇનસ 2 ઘાત કૌંસ લેવા. તો અહીં મિત્રો તમે બે રીતે ગણી શકો છો, પરંતુ મિત્રો આપણે જોઈએ તો આધાર સરખા છે મિત્રો? ના, આધાર સરખા નથી મિત્રો. અને ઉપર કઈ ઘાત આપેલી છે મિત્રો? માઇનસ ઘાત આપેલી છે. તો સૌપ્રથમ મિત્રો માઇનસ ઘાતને આપણે પ્લસ ઘાત કરી દઈએ. તો મિત્રો કેવી રીતે લખીશું? 1 ના છેદમાં 1 તૃતીયાંશ ની 2 ઘાત. અહીં ધ્યાન આપજો મિત્રો, કઈ નિશાની? સરવાળા. ફરી મિત્રો 1 ના છેદમાં 1 તૃતીયાંશ ની 2 ઘાત. માઇનસ ઘાત મિત્રો દૂર થઈ જાય, કારણ કે આપણે છેદમાં લખ્યા. ફરી મિત્રો સાની નિશાની? સરવાળા. 1 ના છેદમાં 1 ચતુર્થાંશ ની 2 ઘાત. હવે મિત્રો આપણે સાદું રૂપ આપી દઈએ. તો અહીંયા 1 ના છેદમાં 2 ની 2 ઘાત, એનો અર્થ મિત્રો 1 ની પણ 2 ઘાત અને 2 ની પણ 2 ઘાત. 1 ની 1 ઘાત, સોરી 1 ની 2 ઘાત એટલે મિત્રો 1 જ થશે, અને 2 ની 2 ઘાત કેટલી થાય મિત્રો? 4. 2 ગુણ્યા 2 કેટલા થાય મિત્રો? 4. કઈ નિશાની? સરવાળા. ફરી મિત્રો અંશમાં 1, 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ મિત્રો 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. કઈ નિશાની? સરવાળા. ફરી મિત્રો અંશમાં 1 અને અહીંયા મિત્રો 1 નો વર્ગ મિત્રો 1 થાય, અને 4 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 કેટલા થાય મિત્રો? 16.
હવે મિત્રો આપણે સાદુરૂપ આપીએ તો અગાઉ પણ મિત્રો તમે અભ્યાસ કરી ચૂક્યા એક છેદમાં એક ચતુર્થાંશ એટલે મિત્રો ચાર છે છેદનો છેદ કહેવાય અને છેદનો છેદ હંમેશા મિત્રો અંશમાં લખાય જેની વાત મિત્રો આપણે અગાઉના દાખલામાં પણ કરી હતી તો કેવી રીતે મિત્રો તો એક ઉપર રહેશે અને ચાર મિત્રો ક્યાં જતા રહેશે છેદમાંથી છેદના છેદમાંથી અંશમાં તો ચાર નીચે મિત્રો આ એક છેદના કઈ નિશાની સરવાળા એવી જ રીતે અંશનો એક ગુણ્યા છેદનો છેદ મિત્રો નવ જે મિત્રો અંશમાં જશે અંશમાં નવ લખીશું અને છેદનો એક મિત્રો અહીં લખીશું કઈ નિશાની સરવાળાની એક છેદમાં એકના છેદમાં સોળ એટલે છેદનો છેદ મિત્રો એક અંશમાં છે એક લખીશું સોળ મિત્રો છેદનો છેદ જેને પણ મિત્રો અંશમાં લખીશું અને આ એક મિત્રો છેદમાં લખીશું હવે મિત્રો એક એક શું થઈ જશે ઉડી જશે શું વધ્યું મિત્રો ચાર પ્લસ નવ પ્લસ સોળ આ ત્રણે ત્રણ સંખ્યાનો મિત્રો સરવાળો વચ્ચે આપણે કઈ પ્રોસેસ આપી છે મિત્રો સરવાળા પંદર ને છ મિત્રો કેટલા સોરી સોળ ને નવ કેટલા થાય મિત્રો સોળ ને નવ મિત્રો પચીસ પચીસ ને ચાર મિત્રો કેટલા થાય ઓગણત્રીસ તો આપણો જવાબ કેટલો મળશે મિત્રો ઓગણત્રીસ આવી રીતે મિત્રો તમે કિંમત શોધી શકો છો